ॐ सहनावतु सहनाभुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बालनारायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः भद्रंग उपनिषद में चौथा अध्याय बीज ब्राह्मण चौथी कंडी का तस्य प्राचेदिक प्राञ्च प्राणः दक्षिणादिक दक्षिणे प्राणः प्रतीचेदिक प्रत्यञ्च प्राणः उदीचेदिक उदञ्च प्राणः ऊर्ध्वादि ऊर्ध्वः प्राणः अवाचेदि अवाञ्च प्राणः सर्वादिश सर्वे प्राणः स एष नेति नेति आत्मा अगृह्यो न हि गृह्यते अशीर्यो न हि शीर्यते असंगो न हि सज्जते असितो न व्यसते न रिष्यते अभयं वै जनकप्राप्तोऽसीति होवाच याज्ञवल्क्यः स होवाच जनकः वैदेहः अभयं त्वा गच्छदाद्याज्ञवल्क्य यो नो भगवन् अभयं वेदेसे नमस्तेस्त्वे विदेहाः अयमहमस्मि तो चलिए चर्चा कर रहा हूं क्यों रहते हैं प्राणात्मा भूत के विद्वान ना एक उपासक दिशे ना जे प्राण से ए यदि दिशा और साथ है इन तादात्म्य से न माटे तस्य प्राचीरिक प्राणच प्राणः इन माटे जे पूर्व प्राण से जे पूर्व दिशा से दक्षिणादिक दक्षिणे प्राणः जे दक्षिण प्राण से दक्षिण दिशा से प्रतीचिदिक प्रत्यञ्च प्राणः जे पश्चिम दिशा से पश्चिम प्राण से इत पश्चिम दिशा से उदीचिदिक उदञ्च प्राणः जे उत्तर प्राण से उत्तर दिशा से ऊर्ध्वादिक ऊर्ध्वः प्राणः जे ऊपर न प्राण से ऊपर नि दिशाओ से अवाचिदिक अवाञ्च प्राणः जे नीचे न प्राण से ये नीचे नि दिशाओ से
સર્વાદિશ સર્વે પ્રાણાઃ બધા પ્રાણ છે બધી જ દિશાઓ છે અર્થાત આ કંડિકામાં આ વર્ણનથી વિદ્વાન ઉપાસક કેવી રીતે સમગ્ર વિશ્વ સાથે એક બની જાય છે સર્વાત્મા બની જાય છે એ વર્ણન કરવામાં આવ્યું અને પછી છેલ્લે હવે આખા બ્રાહ્મણ જે છે એનું હવે આખા આખા બ્રાહ્મણનો હવે પરિસમાપન કરવામાં આવે સંહાર કરવામાં આવે છે શેષ નેતિ નેતિ આત્મા ઉપાસનાની વાત કરવામાં આવી સગુણ બ્રહ્મ સાથે તાદાત્મ્યની વાત કરવામાં આવી હવે નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કરે છે શેષ નેતિ નેતિ આત્મા આત્મા છે એનો નેતિ નેતિ આ નહીં આ નહીં એ રીતે ઉપદેશ કરવામાં આવે છે અગૃહ્યો નહીં ગૃહ્યતે એ ગ્રહણ કરવા યોગ્ય નથી માટે જ્ઞાનેન્દ્રિયનું ગ્રહણ થતું નથી અશીર્યો નહીં શીર્યતે એનું શીર્યતા એટલે કે એના કોઈ પ્રકારનો ક્ષય થતો નથી માટે એ અક્ષય છે અવિકારી છે અસંગો નહીં સજ્જતે એ ક્યાંય પણ એનો સંગ નથી ક્યાં પણ એની જોડાણ નથી આસક્તિ માટે ન સજ્જ રહે સંગ છે અસિત ન વ્યથતે એને કોઈ વ્યથા થતી નથી નિશ્ચિતિ અભયમય જનક પ્રાપ્તો છે એમ કે નહીં આજ્ઞા હે જનક અભયમય પ્રાપ્તો છે તેના તત્વનું જ્ઞાન થયું છે માટે તું અભયને નિર્ભયતાને પ્રાપ્ત થયો છે તું મુક્ત થઈ ગયો છે હો વાચ યાજ્ઞવલ્કે હા આ પ્રકારે યાજ્ઞવલ્કે કહ્યું સહો વાચ જનક ત્યારે જનક રાજાએ યાજ્ઞવલ્કે જીને ઉત્તર આપ્યો જનક વૈદ્ય અભયમ ત્વા ગચ્છતા યાજ્ઞવલ્કે હે યાજ્ઞવલ્કે જનક રાજા પણ જાણે એના આશીર્વાદ આપે છે કે નિર્ભયતા આપને પ્રાપ્ત થાવ જો નો ભગવાન અભયમ વેદે છે નમસ્તે અસ્તુ ભગવાન જેમને અભયતા પ્રદાન કરે છે એમને મારા નમસ્કાર છે ઇમે વેદા વેદેહ આયમ હમસ્મી અમારા વેદેહ જે છે અને હું છું સર્વાત્મા જ છે સર્વાત્મા દાસ છે ટૂંકમાં આટલી બધી દક્ષિણા જનક રાજા આપી દીધી અત્યાર સુધી પ્રત્યેક પર્યાયમાં 1000 ગાય આપતા હતા છેલ્લે કહ્યું આ વિદેહ આ રાજ્ય આપનું છે હું આપનો છું પ્રકારે અદ્વિતીય બ્રાહ્મણ પુરુષ થાય છે તો હવે શેષ નેતિ નેતિ આત્મા અગૃહ્યો નહીં ગૃહ્યતે ગ્રંથકાર હવે એ સમજાવે છે તો આપણે છે 309મા પાના પર સ એષ ભવતા રાજન જંતવ્ય સર્વદા પુમા ઇન્દોયો હૃદયાકાશે સ્થિતો દિક્પ્રાણમૂર્તિમાન અતત્તુરીય નિરૂપણ પરસ્ય શેષ નેતિ નેત્યાદિ શુદ્ધિ ગ્રંથસ્ય જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આનો ઉપદેશ કરવામાં આવે જે તુરીયનો ઉપદેશ કરનારો ગ્રંથ છે જે શેષ નેતિ નેતિ આત્મા એ શબ્દોથી એનો પ્રારંભ થાય છે એવો તુરીય એને ચતુર્થ કહેવાય છે વાસ્તવમાં એક જ છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એને તુરીયમાં આત્માને તુરીય ચતુર્થ કહેવામાં આવે ચતુરીયમાં તુરીય થઈ ગયું ચોથો વાસ્તવમાં જાગ્રતના રૂપમાં એ જ આત્મા છે વિશ્વ તૈયસ પ્રાગ્ઞ
तो स्थूल देह में वेश धारण करने एक आत्मा तुरीय विश्वकर्मा ऐसे सूक्ष्म देह में उपाधि थी एक तेजस कर्मा ऐसे कारण देह उपाधि थी आत्मा प्राग्ञ कर्मा ऐसे वो स्वयं क्यों हो जाए विश्व तेजस प्राग्ञ तो मेरा वेश ऐसे स्वयं ऐसा वेश टिप्पा ऐसे चौथा कर्मा ऐसे तुरीय पकड़े कर तो इकट्ठे स्वयं आत्मा चतुष्पा आत्मा ना चार पाल ऐसे इले चार चौथिया से चार पग ऐसे गाय नहीं जन चार पग नहीं एक रुपया नहीं जन चार चौथिया से इतना मरने है चार चौथिया भेज करते किलो एक था है चार ना था इतने तुरी है इत्यादि तुरी है निरूपण परस्य ग्रंथ है हमारा जे वाक्य आपने कहाँ से है ये तुरी है निरूपण पर है ग्रंथ है ग्रंथ है એટલે વિભાગ છે એ તુરીય નું નિરૂપણ કરાય છે શેષ નેતિ નેતિ આત્મા એટલે પાદનોની અંદર વાક્યમાં આપવામાં આવ્યું શેષ નેતિ નેતિ આત્મા અગૃહ્યો નહીં ગૃહ્યતે અશીર્યો નહીં શીર્યતે અસંગો નહીં સજ્જતે અસિતો ન વ્યસતે ન રિષ્યતે ઇતિ અંશસ્ય અને અંશે વ્યાખ્યા કરે છે ઉત્તર ગ્રંથેન આચક્ષાણ આ સમગ્ર જે વાક્ય છે એની હવે વ્યાખ્યા કરવા માંગે છે ગ્રંથકાર પેલા સહ એટલે તે એશ એટલે આ તે આ આ નથી આ નથી એ પ્રકારે એનો ઉપદેશ થાય છે સહ એશ એ શબ્દોથી આ વાક્યનો પ્રારંભ થયો સહ એટલે તે એ સહેજ લેતે એ સર્વનામ સામે તે પરમાત્મા વપરાય રે એટલે સોહમ સહ અહમ તે પરમાત્મા હું છું શેષ તે જ આ છે એ છે એટલે જે સ્વયં જે આપણે અનુભવનો વિષય છે સ્વયં પ્રકાશ છે આ સ્વયં પ્રકાશ આત્મા એ જ પરમાત્મા છે તો શેષ એ ત્રણ શ્લોક થી સમજાવે છે સહેશ ભવતા રાજન ગંતવ્ય સર્વદા પુમાન આ સમગ્ર ચર્ચાનો પ્રારંભ કેવો થયો બસો ને 66 માં પાના પર याज्ञवल्क्य मुने नित्यम नमस्तेस्तु महामुने हे महामुने हे याज्ञवल्क्य नमस्तेस्तु नित्यम आपने नित्य नमस्कार हो सदा नमस्कार हो माम अंध सदृशम साधी मार्गवृत्ति वर्जितम मार्गम आवृत्ति वर्जितम मार्गम साधी आवृत्ति वर्जित जे मार्गे गया पछी पाछा फरो ना होय મુક્તિ નો માર્ગ છે એ વિશે આપ મને ઉપદેશ કરો અંધ સદૃશમ હું અંધળા સમાન છું એટલે કે ક્યાં જવાનું છે એ ખબર નથી અને કેવી જવાનું એ ખબર નથી અંધળા એ ખબર ક્યાં જવાનું છે પણ ખબર ના હોય દેખાય નહીં અને કેવી જવાનું છે એમાં ખબર નથી પૃચ્છંતમ અજ્ઞમ પતિતમ ઘોરે સંસાર કારણમ કારણ એ વગેરે ભયંકર સંસારના સંસાર આ વનમો ફસાર શું વગેરે વર્ણન કર્યું પછી સાધ શીઘ્રમ વિલંબસ્ય નાયમ કાલો મુનીશ્વર હે મુનીશ્વર મારી સાસે પાસે હું લાંબો સમય નથી મારો પ્રાણ જ્યાં સુધી ન જાય જાય પહેલા જ મને આપ કહી દો જેથી હું ધ્યેય પ્રાપ્ત કરી શકું હે ઉત્તે કૃપા અવિષ્ટ દયાલુસ્ય નિસર્ગત યાજ્ઞવલ્કી નિસર્ગત સ્વાભાવિક રીતે દયાળુ છે અને દયાનું આવાહન કરવા કોઈ પ્રયત્ન ના કરવો પડે માર્ગોત્ર ભવતા પૃષ્ટ શક્ય વક્તું મયા નહીં હે રાજન તમે મને માર્ગ પૂછી રહ્યા છો આવૃત્તિ વર્જિતમ જ્યાં ગયા પછી પાછળ ન ફરવું પડે
એ પ્રકારના માર્ગ વિશે પૂછી રહ્યા છો, પરંતુ હું કહી શક્યો નથી. કેમ? અભિજ્ઞાય હે ગંતવ્ય, ક્યાં પહોંચવાનું છે, ધ્યેય કયું છે એ જાણ્યા વગર માર્ગ કેવી રીતે કહી શકાય? એટલે રાજા કહે છે, ભગવાન હું ગંતવ્ય હું ધ્યેય જાણતો નથી, મારે એ ધ્યેય કેમ પ્રાપ્ત કરવું અને બીજું કોઈ પણ કેમ પ્રાપ્ત કરે છે એ વિશે હું કઈ જાણતો નથી. પછી કહે છે, વસંતગુણ આગતો સ્વીકૃતો બ્રહ્મન જાણામે ક્યાંથી આવ્યો છું એ પણ જાણતો નથી, ગંતવ્ય બી કોમ શ્યામ જાણે નહીં રમે પ્રભો, ક્યાં પહોંચવાનું છે, શું ધ્યેય છે, હું કોણ છું આ કરી પ્રભુ હું જાણતો નથી. આ પ્રકારે જનક રાજાએ યાજ્ઞવલ્કેને પ્રશ્ન કર્યો. એના સંદર્ભમાં અહી પાછા આપણે 309 પાના પર આવીએ તો સહેશ ભવતા રાજન ગંતવ્ય સર્વદાપમાન. હે રાજન, પેલા ગંતવ્ય જાણી લો, ગંતવ્ય શું ધ્યેય છે, ક્યાં પહોંચવા છે. સહેશ તો શ્રુતિમાં જે શબ્દો સહેશ નેતિ નેતિ એ સહેશ. હે રાજન, ગંતવ્ય સર્વદાપમાન યસ્ત્વયા ગંતવ્યત્વેન પૃષ્ટ. હે રાજન, આપણે મને પૂછ્યું હતું કે ગંતવ્ય શું છે, હું જાણતો નથી, માર્ગ પણ જાણતો નથી. તો જાણો ગંતવ્ય શું છે, જીવનમાં કોને પ્રાપ્ત કરવાનું છે. સહેશ અપમાન એ પરમાત્માને જાણવાનો છે. ય ઇન્દ્રત્વે જાગૃતિ વર્ણિત. તો જે પરમાત્માનું અત્યાર સુધી આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ વર્ણન કરવામાં આવ્યું. ઇન્દ્રત્વે જાગૃતિ વર્ણિત, એ પરમાત્માનું જાગ્રત નામ હતું ઇન્દ્ર. આમ તો વિશ્વ કહો ઇન્દ્ર કહો, જે તેજસ્વી છે એટલા માટે ઇન્દ્ર કહેવામાં આવ્યો. ઇન્દ્ર ને ઇન્દ્ર કહેવામાં આવ્યો, ઇદંદ્ર ઇન્દ્ર કહેવામાં આવ્યા અને ઇદંદ્ર ને ઇન્દ્ર કહેવામાં આવે. ઇદમ દૃષ્ટવાન ઇતિ ઇદંદ્ર, ઇદમ સમગ્ર એક સાથે દર્શન કરે એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ઇદંદ્ર છે, એ સ્વયં પ્રકાશ માટે ઇન્દ્ર છે. તો જે પરમાત્મા અને ઇન્દ્ર જાગ્રત અવસ્થામાં જે પરમાત્માને ઇન્દ્ર કહેવામાં આવ્યો, ઉદાકાશે તૈસદ દ્વારા ઇન્દ્ર છે એનું સ્થાન જમણી આંખમાં છે. પછી તૈયસનું સ્થાન છે સ્વપ્નમાં હૃદયકાશમાં છે. દિગારી સર્વ પદાર્થાત્મક ખરેખર તો પ્રાગ્ઞનું સ્થાન હૃદયકાશમાં છે. એટલે ઇન્દ્ર ને ઇન્દ્રને બંને પ્રાગ જાય ને પાછા આવે, રોજ એનો માર્ગ છે. જાગરણ રોજ સ્વપ્નમાં થઈને સુષુપ્તમાં જાય, તેની પાસે જાગ્રતમાં આવે, એ ખૂબ બધી સૂક્ષ્મ નાડીમાંથી પસાર થાય હૃદયાકાશમાં જાય અને ત્યાં એ લોકો સુષુપ્તિની અંદર વિશ્રામ કરે. સવારે જાગ્રત થઈને વળી પાછા એ આવે ક્યાં, જાગ્રતમાં આવે. વચ્ચે નાડીમાં હોય ત્યારે સ્વપ્ન હોય, પછી આવે જાગ્રતમાં. અભિન્ન ભિન્ન ઇન્દ્રિયોના સ્થાનમાં આવે, પોતાનું સ્થાન લઈ લે, તે જાગ્રત અવસ્થામાં આ પરમાત્મા ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોમાં રહી રહ્યો છે અને આ જગતના દર્શન કરે છે, એમ જાગૃત અવસ્થા કહેવામાં આવી. દિગારી સર્વ પદાર્થાત્મક કારણ રૂપે વર્ણિત ઇત્યર્થ. જે પરમાત્માને જાગૃત વિશ્વ તૈયસ પ્રાજ્ઞ એમ કહેવામાં આવ્યો અને છેલ્લે બધા પ્રાણ અને દિશાઓના તાદાત્મ્ય દ્વારા જેને સર્વ પદાર્થાત્મક કારણ રૂપ, આ દિશાઓનું
अन्य दिशाओं में सर्व पदार्थ नो जे कारण से एम जगत ना कारण रूप में जनु वर्णन करामा भी ये कौन है सहेश है अतः बताने वेश है तुम्हारे जागृत स्वप्न सुषुप्ति विश्व तेजस प्राग्ञ बता वेश है असमग्र जगत पर नो वेश है वास्तव में कौन है जे वास्तव निर्विशेष है निरुपाधिक है ए ये वधि उपाधि में वर्णन करा पैसे में निरुपाधि का परमात्मा ने निरुपण करा से इंदौयो हृदय आकाश स्थित अधिक प्राण मूर्तिमान एक जे इंद है पशी हृदय आकाश स्थित है जागृत मान सुषुप्तिमान अधिक प्राण मूर्तिमान इसलिए के बताए आदि दिशाओं से जे प्राण सर्व प्राण प्राणी से ये प्रकार की मूर्ति था स्वरूप धारणार ये परमात्मा इस तरह गंतव्य से इन निर्विशेष से इन निर्गुण से जो वेश धारणा करने सविशेष के सगुण क्या है इसे ये तरह प्राप्तव्य से ये अद्वितीय आत्मा आत्मरूपे प्राप्तव्य से अयमेव तव सर्वेषां च परमात्मा आत्म इतिहास है जनक जे आ से तेज ये तारो तमारो ने सर्वनो आत्मा से गंतव्य जैसे जनु जागृत स्वप्न सुषुप्ति प्रकार वर्णन करावा जगत ना आत्मा वर्णन करावा वे हे जनक तमारो ने सर्वनो आत्मा से भले दरेक जन पोताने विषय जे विचार तो हो जाए परमार्थ था દરેક જણ ભલે અજ્ઞાન ને કારણે પોતાને જીવ માનતો હોત તો પરમાર્થ થાય વાસ્તવમાં એ સર્વનો આત્મા છે એ કહે છે બીજા શ્લોકમાં અયમેવ અયમેવ ભવાન રાજન અહમન્યે ચ જંતવ देहादेर भेद तो भिन्न नभो यद्वद् घटादिना अयमेव भवान राजन ये राजन ये आप छो जे इंद कहवायो तेजस कहवायो प्राग्ञ कहवायो जगदात्मा कहवायो ये तुरीय छे सर्वथी निर्विशेष सर्व अतिक्रमण करना जे परमात्मा छे हे अयम अयम एव भगवान राजन ये आत्मा तमे छो अहम हूँ पण ये आत्मा छु अन्य जंतव है ये जीव जंतु हो प्राणी हो जीव हो वास्तव में एज पर एज सर्वनो आत्मा छे તો ભાઈ આટલા બધા ભાષા છે ને આત્મા તો અનેક ભાષા છે બધા આપ કહો છો કે બધાનો આત્મા એક જ છે જેને આપણો અનુભવ તો છે કે આત્મા બધા અનેક છે તો કે છે કે ઉપાધિ માત્ર આકાશ આકાશ ભિન્ન એક જ આત્મા અનેક ભાષે છે શેને કારણે ઉપાધિ માત્ર ઉપાધિને કારણે વેશને કારણે એક જ પરમાત્મા અનેક ભાષે છે આકાશવત ભિન્ન કહ્યું દેહાદેહે ભેદ તો ભિન્ન નભો યદવત ઘટાદિના જેમ અનેક બધા ઘડાઓ હોય તો એમ લાગે કે અનેક બધા ઘટાકાશ છે આકાશ અનેકમાં વિભક્ત થઈ ગયું પરંતુ એ વિભાગ તો માત્ર ઘટપટ વગેરે ઉપાધિને કારણે છે તેવી રીતે દેહાદે ભેદ તો ભિન્ન તે આત્મા પણ અનેક કેમ ભાષે છે ઉપાધિમાં આ દેહાદે દેહ પ્રાણ ઇન્દ્રિય મન વગેરે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર ઉપાધિ છે એના ભેદને એની અનેકતાને કારણે આત્મા પણ અનેક ભાષે છે જેવી રીતે ભળભળતો અગ્નિ હોય એ બધી કેવા અનેક તણખા જરે અગ્નિ અનેક તણખા રૂપે અનેક ભાષે છે
ખરો અનેકતા તો લાકડાની કરચમાં છે એ લાકડા અનેક કરચ બહાર પડે એ કરચ સાથે સેવ દયાળ વગેરે પણ જેને અનેક હોય એમ ભાષે તો કરચ એની ઉપાધિ છે ઉપાધિની અનેકતાને કારણે અગ્નિ પણ અનેક હોય ભાસતો હોય છે તેવી રીતે આ ઉપનામ રૂપની ઉપાધિની અનેકતાને કારણે આ ચૈતન્ય પણ અનેક હોય એમ ભાષે છે વસ્તુ દસ્તુ એક હૈતિ વાસ્તવમાં અનેક ભાસતો હોય છતાં પણ પરમાત્મા ચૈતન્ય એક જ છે શું છે નિર્વિભાગ જેના વિભાગ ના થઈ શકે આકાશ કેવો છે નિર્વિભાગ અવિભક્ત એનો વિભાગ થયો પણ એ વિભાગ થઈ પણ ના શકે અને વિભાગ થયો પણ નથી વિભાગ માત્ર દેખાય છે આત્મા પણ અવિભક્ત છે અંધેથી એનો વિભાગ થયો પણ નથી થઈ પણ ના શકે અસ્ય આત્મત્વેન અધિસન્નિહિતત્વેન જ્ઞાન માત્રમેવ પ્રાપ્તિ ઉપાયત્વેન રાજમાર્ગભૂતમ ન ગ્રામાદેવ ક્રિયારૂપ ગતિ અત્ર ઇતિહાસ અસ્ય આત્મત્વેન આ પરમાત્મા આત્મા જ હોવાને કારણે અધિસન્નિહિતત્વેન આત્મલોહ અધિસન્નિહિતત્વેન અત્યંત સન્નિહિત છે અત્યંત નજીક છે નજીકમાં નજીક તો નજીકમાં નજીક હોય એટલે શું એનું તેને પ્રાપ્ત કરવાનું નથી ભાવા કઈ છે અતિ અત્યંત સન્નિહિત અત્યંત નજીકમાં છે એટલે મારું સ્વરૂપ જ છે એટલો નજીક કે જેનાથી નજીક વધારે કશું હોય ના શકે એવો જેમાંથી દૂર હોય એને પ્રાપ્ત કરવાનો હોય પ્રાપ્ત કરવાનું તો કર્મ કરવું પડે જેમ કે કોઈ ગામડે પહોંચવાનું હોય એ માણસ દૂર છે તો એ ગામડે પ્રાપ્ત કરવું પડે અને તો ચાલીને કે વાહન દ્વારા જવું પડે તો કર્મનો ઉપયોગ છે ક્યાં કર્મનો ઉપયોગ છે અને ક્યાં જ્ઞાનનો ઉપયોગ છે જે પોતાનાથી ભિન્ન છે એને પ્રાપ્ત કરવાનું હોય તો કર્મ એ માટેનું સાધન છે પણ અતિસન્નિહિતત્વ જે પોતે જ છે નિત્ય પ્રાપ્ત જ છે પરંતુ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત હોય એવું ભાસે છે અથવા અજ્ઞાનને કારણે અપ્રાપ્ત છે એવો જણાવે છે ભ્રમ સેવવામાં આવે છે દસમો છોકરો નિત્ય પ્રાપ્ત જ છે અજ્ઞાનને કારણે અપ્રાપ્ત હોય એવો ભ્રમ છે તો એ શોધવાથી કર્મથી ક્યારેય પ્રાપ્ત ન થાય એ તો ઉપદેશથી જ્ઞાનથી તું દસમો છે એ પ્રકારના ઉપદેશ દ્વારા થયેલા જ્ઞાનથી પ્રાપ્ત છે આવી રીતે કયું કર્મથી સાધ્ય છે કયું જ્ઞાનથી સાધ્ય છે નાસ્તે કૃતઃ કૃતેન અકૃતઃ કૃતેન કર્મણા નાસ્તે જે કૃત છે નિત્ય છે એ કર્મથી પ્રાપ્ત ન થઈ શકે તદ વિજ્ઞાનાર્થમ આ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મે પછી નિશ્ચય જન્મ્યો કે આ તો જ્ઞાનથી પ્રાપ્ત કરવાનો છે તદ વિજ્ઞાનાર્થમ એના જ્ઞાન માટે સગુરુ વ્યવહાર વિગત છે એવું કહ્યું અસ્ય આત્મત્વેન આજ પરમાત્મા આત્મા હોવાને કારણે અધિસન્નિહિતત્વેન અત્યંત સન્નિહિત છે અત્યંત નજીક આત્મા હોવાને કારણે નજીકમાં નજીક છે મારું સ્વરૂપ છે જ્ઞાન માત્રમેવ પ્રાપ્તિ ઉપાયત્વેન રાજમાર્ગ ભૂત માર્ગ કયો છે ગંતવ્ય કોણ છે આ પરમાત્મા હે જનક જે તારો આત્મા છે મારો આત્મા છે સર્વનો આત્મા છે એ ગંતવ્ય છે એ ધ્યેય છે પ્રાપ્ત કરવા યોગ્ય તો માર્ગ પ્રાપ્તિનો માર્ગ કયો સામાન્ય રીતે કોઈ સ્થળ વગેરેને પ્રાપ્ત કરવું હોય તો જવું કે કર્મ એનો માર્ગ છે પણ હે રાજન આ તો અત્યંત સન્નિહિત છે માટે કર્મ એનો રાજમાર્ગ નથી જ્ઞાન એ રાજમાર્ગ છે જ્ઞાન માત્ર પ્રાપ્તિ ઉપાયત્વને રાજમાર્ગ ભૂતમ આ જ્ઞાન જ એની પ્રાપ્તિનો ઉપાય છે માટે એ જ રાજમાર્ગ છે ગ્રામ દેવ ક્રિયારૂપ ગતિ અત્ર
કોઈ ગામ ગામડે પહોંચવું હોય તો જેમ ક્રિયા કરવી પડે ચાલવાની, અને એ ન પહોંચાય એ પ્રકારની કોઈ ક્રિયા અહીંયા નથી, ગતિ નથી. ભલે કઠોપનિષદ એમ કે આ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આપણે રથ આપવામાં આવ્યો છે, દેહ રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે, બુદ્ધિ સારથી છે, જીવાત્મા રથનો સ્વામી છે, ભલે એમ હોય એમ લાગે કે જીવન એક યાત્રા છે. યાત્રા એક સ્થળથી બીજા સ્થળે નથી, એક કાળથી બીજા કાળમાં નથી, એ તો અજ્ઞાનમાંથી જ્ઞાનમાં છે, અવિવેકમાંથી વિવેકની યાત્રા છે. એટલે આ પ્રકારે આપણું મન પણ બરોબર સ્વસ્થ થઈ જવું જોઈએ કે જીવનમાં પ્રાપ્તની જ પ્રાપ્તિ છે, કશું અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની નથી. મન સામાન્ય ઈચ્છા કર્યા કરતું હોય, મને આ જોઈએ પેલું જોઈએ, માને કે આ મળવાથી બસ મારું કામ પતી જશે, તો કે નહીં, કશું મેળવવાનું નથી. એને જીવનની જે મૂળભૂત જરૂરિયાતો હોય ભલે મેળવો, ભૂખ તરસ ઠંડી ગરમી વગેરેથી દેહનું રક્ષણ કરવા માટે ભલે જે જરૂરી છે મેળવો, પહેલે પણ ઓછામાં ઓછું રાખો. જીવનની જરૂરિયાતો જેટલી બને એટલી સરળ રાખો, એમાં શક્તિઓ વેડફાઈ ન જાય. અને બાકીની શક્તિઓ છે ને મળે છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ માટે. આ વસ્તુ મનમાં સ્પષ્ટ, રાજમાર્ગ કયો છે? જ્ઞાન એ રાજમાર્ગ છે, કર્મ નહીં, પ્રવૃત્તિ નહીં. એટલે આપણું મનમાં પણ એ પ્રકારનો એક ભૂમિકા હોવી જોઈએ, મનનું એ પ્રકારનું વલણ હોવું જોઈએ. હંમેશા નથી એની પ્રાપ્તિ માટે જ મન કઈ ને કઈ યોજનાઓ કર્યા કરતું હોય. મન બેઠું દોડતું કશું કર્યા જ કરતું હોય છે, યોજના જ કર્યા કરતું હોય છે. શની યોજના? કેવી રીતે હું કૃતકૃત્ય બનું, કેવી રીતે હું સુખી બનું, કેવી રીતે મુક્ત બનું. આ મનની જે ઈચ્છા છે એ તો સમજી શકાય, એ ઈચ્છા બરોબર છે, પણ જે રીતે મન ઈચ્છા પૂરી કરવા માંગે છે, કંઈક બનવાથી, કંઈક પામવાથી, ક્યાંક પહોંચવાથી, કશું બનવાનો પ્રયત્ન કરે, કંઈક પામવાનો પ્રયત્ન કરે, કંઈક પહોંચવાનો પ્રયત્ન કરે, આ પ્રકારે મન સતત યોજનાઓ ઘડ્યા કરતું હોય અને એ રીતે આપણને હંમેશા ધકેલતું હોય, એ પ્રકારની પ્રવૃત્તિ કરાવતું હોય. એટલે આપણે સાવધાન ન હોઈએ તો મન તો આ પ્રકારે પોતાના અજ્ઞાનને કારણે, પોતાના સ્વભાવને કારણે આપણે સતત પ્રવૃત્ત રાખવાનું અને રાજમાર્ગ છે એનાથી વંચિત રાખવાનું. માટે જ્ઞાન વયત્ર પ્રાપ્તિ ઉપાય રાજમાર્ગ ભૂતમ. હે રાજન, અજ્ઞાન છે એ રાજમાર્ગ છે. તેથી કોઈ ગામની પ્રાપ્તિ માટે કર્મ જેમ સાધન છે એ કોઈ સાધન અહીં નથી. એટલે રાજાને પૂછ્યું ગંતવ્ય શું છે અને માર્ગ શું છે. ઇતિહાસ રાજનીતિ 133માં શ્લોકમાં રાજન્નેષ સદા જ્ઞેયઃ ઘોર સંસાર ભીરુણા અસ્ય જ્ઞાનમ હિ વિજ્ઞેયમ રાજમાર્ગોત્ર ગચ્છતા. રાજન, હે રાજન, એશ ઘોર સંસાર ભીરુણા. રાજાએ પોતાનું બહુ જ તાદૃશ વર્ણન કર્યું કે કેવી રીતે સંસાર બી જંગલમાં હું ફસાયેલો છું અને કેવા બધા પ્રાણીઓથી હું અત્યંત ભયભીત છું, કેવો મહાસંતપ્ત છું વગેરે મહા પોતાનું આ પ્રકારે તાદૃશ વર્ણન કર્યું. ઘોર સંસાર ભીરુણા, આ ઘોર સંસારથી અત્યંત ભયભીત છું, મારે આપને માર્ગ પૂછું છું.
અને તે માર્ગ મને જલ્દી જલ્દી કહો જેથી સમય પૂરો થાય એ પહેલા એ માર્ગે પ્રયાણ કરીને હું ગંતવ્યને પ્રાપ્ત કરું. યાજ્ઞવલ્ક્ય ઘોર સંસાર ભીમણ, આ ઘોર સંસારથી જે ભયભીત છે એને શું કરવાનું? એ છે સદા જ્ઞેય. આ પરમાત્મા છે એ જ જ્ઞેય છે, એને જ જાણવાનું છે. અસ્ય જ્ઞાનમ હિ વિજ્ઞેયમ, અને આનું જ્ઞાન છે એ જ પ્રાપ્ત કરવાનું છે. રાજમાર્ગોત્ર ગચ્છતામ, આ રાજમાર્ગ છે, અત્ર ગચ્છતામ, મારે એ માર્ગ પર પ્રયાણ કરો. વ્યક્તિએ આ રાજમાર્ગ પર પ્રયાણ કરવું જોઈએ, કારણ કે એ જ વિજ્ઞેય છે, એ જાણવા યોગ્ય છે, મારે એને જાણવું, એ જ રાજમાર્ગ છે, એના પર પ્રયાણ કરો. શેષ, આ બે શબ્દો સમજાવ્યા આ ત્રણ શ્લોકની અંદર. પછી શેષ નેતિ નેતિ, અગૃહ્યો નહી ગૃહ્યતે, અશીર્યો નહી શીર્યતે વગેરે. તો પેલા નેતિ નેતિ ઇતિ અંશસ્ય અર્થમાં ત્રણ શ્લોકમાં નેતિ નેતિ એ જે શબ્દો છે એનો અર્થ સમજાવે છે. અવાંગ મનસાય રે, તો પછી આ શ્લોકમાં કહે છે અવાંગ મનસ ગમ્યોયમ ન શક્યો વક્તુ મંજસા, મયા ત્વયા ન બોદ્ધમ ચ તેને દૃક્ કથિતમ મયા. નિધિ નિધિ, આ તો નકારાત્મક ભાષામાં કહેવામાં આવ્યું. આત્માનું વર્ણન કેમ થાય છે? આ નહીં, આ નહીં. તો આ નહીં, આ નહીં એવું કહેવાથી જ્ઞાન કેવી રીતે થાય? આ વસ્તુ એને ઘડો નથી, ટેબલ નથી, ખુરશી નથી. આવી રીતે મારા આત્મા જે વસ્ત્ર છે એનું વર્ણન આને કરવામાં આવતું હોય તો અવસ્થ છે કેમ કોઈ જાણી શકે? નેતિ નેતિ, આમ શાસ્ત્ર આત્માનો ઉપદેશ નેતિ નેતિ, અસ્થૂલમ અનણુ અહસ્વમ, જાડો નથી, પાતળો નથી, ઊંચો નથી, નીચો નથી, કાળો નથી, ધોળો નથી, છે શું પણ? નથી નથી જ કહે એમ કરીને બધા પ્રકારની વિશેષતાઓનો માત્ર નિષેધ કરે છે. આ નિષેધાત્મક ભાષાથી આત્માનો ઉપદેશ કરવામાં આવતો હોય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ? તો એનો ઉત્તર એ છે કે આપણે સદા જાણીએ છીએ આત્માને. જાણતા ન હોત, જે વસ્તુ જોઈ જ નથી, આઈફિલ ટાવર જોયું જ નથી, કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેવું નથી, વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવું નથી, પેલા મિનારા જેવું નથી, એમ કહેવાથી કે આઈફિલ ટાવરનું જ્ઞાન ના થાય. જે વસ્તુ આપણાથી જુદી છે એનો ઉપદેશ આ પ્રકારે ન થાય, કારણ કે જે આપણે જાણતા જ નથી એનો ઉપદેશ એ પ્રકારે કરીએ તો આપણે કશું પ્રાપ્ત ન થાય. જાણીએ છીએ અને ખોટી રીતે જાણીએ છીએ એના વિશે આ પ્રકારનો ઉપદેશ થઈ શકે. જાણીએ છીએ આત્માને, આપણી જાતને સદા જાણે, કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે. હું વિશે તો હું છું એ તો હું જાણું જ છું, મારા અનુભવનો વિષય. પણ જોડે અહું પર અનેક અધ્યારોપ કરવામાં આવે છે. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું. એટલે આમાં જે અજ્ઞાત જ્ઞાપકમ, ભલે પ્રમાણે અજ્ઞાત જ્ઞાપકમ કહેવાય, ઉપનિષદ વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ, જે વેદાંત કહેવાય છે એ જ ઉપનિષદ છે, એ જ પ્રમાણ છે. ઉપનિષદના વેદાંતના શબ્દો આત્મજ્ઞાન માટે પ્રમાણ કહેવાય. પ્રમાણ શું વ્યાખ્યા છે? અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ, જે અજ્ઞાત અર્થાત ન જાણેલું હોય એને જણાવે એનું નામ પ્રમાણ.
પણ આત્માના કિસ્સામાં એ વ્યાખ્યા બરોબર લાગુ ના પડે. કોઈ અજ્ઞાત આત્માને આપણે જાણવાનો નહીં તો કોઈ જાણી જ ના શકાય. આત્મા જો આપણા અનુભવનો વિષય ના હોત તો કોઈ એને જણાવી શકત જ નહીં. જે અનુભવનો વિષય છે એને જણાવી શકાય, અથવા જે અનુભવનો વિષય બની શકે એનું પરોક્ષ જ્ઞાન થાય ચાલો. પણ જે અનુભવનો વિષય નથી, જે બની શકે એમ નથી, એ ક્યારેય જાણી ના શકાય. એનું ગમે તેમ વર્ણન કરો તો. પરંતુ જે અનુભવનો વિષય છે હું પરંતુ જણાવે છે ખોટા ખ્યાલ કે ભ્રમ સેવવામાં આવે છે, અર્થાત જેને વિપરીત રીતે ખોટી રીતે જાણવામાં આવે છે એને સાચી રીતે જાણવા માટે આ પદ્ધતિ છે. એમાં આત્માનું વર્ણન થતું નથી, કારણ કે વર્ણન કરવાની જરૂર નથી. જે મારા અનુભવનો જ વિષય છે એમાંથી જે અનાત્મનો અંશ છે, જે અધ્યારોપનો અંશ છે, માત્ર દૂર કરવાનો છે. હું સુખી છું એમાં સાચું પણ છે અને ખોટું પણ છે. હું છું એ સાચું છે, સુખી એ ખોટું છે, એ અધ્યારોપ છે. આમ હું સુખી છું એ પ્રકારના એવો આપણો નિર્ણય છે. હું માનું છું કે હું સુખી છું, હું દુઃખી છું. હું છું એ વાસ્તવમાં હું છું. આ સુખી દુઃખી છું જે અધ્યારોપ છે, મનની ઇન્દ્રિયોની શરીરના ધર્મનો અધ્યારોપને કારણે અનેક પ્રકારના ખ્યાલો આપણામાં જન્મેલા છે. એટલે એ અંશનો નિષેધ કરવાનો છે. હું સુખી હું છું નિષેધ નથી કરવાનો, સુખીનો નિષેધ કરવાનો છે. આ સુખી એટલે કોણ? સુખ જે મનની સ્થિતિ છે એમાં અહંભાવ કરવાને કારણે જે પોતાને સુખી માને છે એનો નિષેધ કરવાનો છે. સુખી તો નથી, દુઃખી તો નથી, કરતા તો નથી, ભોગતા તો નથી. આમ આટલા થોડા દ્રષ્ટાંતો દ્વારા બધા જ પ્રકારની ગ્રંથિઓ કે બધા જ પ્રકારના ભ્રમનું નિષેધ કરવાનું પ્રયોજન છે. જે સ્વયં પ્રકાશ છે, સદા અનુભવનો વિષય છે, સદા જ્ઞાનનો વિષય છે, પરંતુ જે માટે વિપરીત ખ્યાલ ખોટા ખ્યાલ જેમણે ભ્રમ સેવામાં આવી રહ્યા છે એ તત્વના ઉપદેશ માટે આ પદ્ધતિ હોય, બીજા કશા માટે નહીં. બ્રહ્મ પણ આત્મા જ છે, સ્વયં પ્રકાશ છે, સદા પ્રકાશી રહ્યો છે, સૂર્ય રહ્યો છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિશુ સ્ફુટતરા આ સંમિત ઉજૃંભતે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સર્વ અવસ્થાઓની અંદર સ્ફુટમ સ્પષ્ટ રીતે આ સંમિત ચૈતન્ય છે એ પ્રગટ થઈ રહ્યું છે, સૂર્ય રહ્યું છે. એને આપણે સ્ફુરણ કરવાનું નથી, પ્રગટ કરવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી. જે છે એને યોગ્ય રીતે યથાર્થ રીતે જાણવાનું છે. એટલે કહે છે અવાંગ મનસ ગમ્ય ન શક્યો વક્ત મંજસા. આત્મા એટલે કે હું. અવાંગ મનસ ગમ્ય એમ, વાંગ મનસ અગમ્ય હોય એમ, એવું છે. જે વાણી અને મનસી અગમ્ય છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ ન મનઃ. ચક્ષુની ત્યાં આગળ ગતિ નથી, પહોંચ નથી. ને વાક ગચ્છતિ વાણીની પણ પહોંચ નથી, ન મનઃ મનની પણ પહોંચ નથી. અવાંગ મનસ ગમ્યો એમ ન શક્ય હે વક્ત મંજસા. તો આ રીતે જ્યાં આગળ ઇન્દ્રિયોની પહોંચ નથી, મનની પહોંચ નથી, એનું વર્ણન કેમ કરી શકાય? એ પામી પણ ના શકાય, તે વર્ણવી પણ ના શકાય. ન શક્યો વક્તુ મંજસા, સીધે સીધું હે રાજન એનું વર્ણન શક્ય નથી. કે આનો આવો છે ને આવો નથી એ અંજસા સીધે સીધું વર્ણન શક્ય નથી. માયા એ માયા છે ને પહેલા વાક્ય સાથે આવે, પૂર્વાર્થ સાથે આવે. માયા
अंजसा वक्तुं न शक्यः वाणी और मन में अगोचर होने कारण हे राजन आत्मा ने मारा बड़े आत्मा नु वर्णन करो शक्य नहीं अर्थात उन वर्णन कर सको नहीं तो न बुद्धुम शक्य है मैं कदा जूंगा घट कहीं वर्णन करो गग बुगा कोई शब्दों ने तो न बुद्धुम शक्य है हे राजा तुम्हें को ने ई प्रकार ने जानी सको नहीं लेके जे वाणी ने मन ने गोचर छे अथवा घटपट वगैरह जगत ना विषय छे ये ज वाणी ने मन ने गम्य छे एमनु वर्णन थई सके अने ए ज बीजो कोई जाणी पण सके तो वाणी ने मन ने मर्यादा में आवी सके एम नथी तो वाणी ने मन नो प्रकाशक छे क्या जेने प्राप्त करी सके कोई पोताना प्रकाशक नो विषयकरण ना करी सके आत्मा इंद्रियों का विषय नहीं अशब्दम अस्पर्शम अरूपम अव्ययम वाणी का विषय नहीं मन का विषय नहीं सर्व प्रकाशित यद्वाचा अनभ्युदम ये वाक अभ्युद्यते वाणी वाले जे प्रकट ना थे जे कहे जेने कारण वाणी अशब्दों ने पदार्थों ने प्रकट करे छे ये मनसा ने मनुदे ये नाहुर मनोमतम मन से जनु मनन ना थी सके जन कारण मन मनन करे अने ये नेति नेति हे राजन ए रीते हूँ वर्णन कर सकू आ तत्व ना उपदेश हूँ आ रीते कर सकू छु हूँ बीज तो कर सकते नहीं बीज तो जा सकते ये दुख कथित मया ये कारण थी कारण के अनु न शक्यम न न शक्यो वक्तु मंजसा कारण के सीधी रीते वर्णन शक्य नहीं नेत नेति ये प्रकार हे राजन हूँ अनुवर्णन करू छु के आम कहो छो आम कहो छो शू से कोने तो ई दुख कथित मैं आ प्रकार मार कहवा कारण आ यथा अवांग मनस गम्यत्वेन श्री साक्षात उत्तम शक्योयम तेन एवं विधिमुखेन तेन एवं मया इदृक् उत्तर श्लोक द्वयोक्त प्रकारेण कथितम उपदिष्टम भवति इति शेष नेति नेतः पश्यन मैं श्लोक में जे प्रकारे वर्णन करवानो छे ए रीते हूँ कहु छु एटले हवे जे वर्णन करवानो छे एनुं कारण आव्युं छे के मारा थी तारे कोई थी पण साक्षात नहीं जाने सकाय नहीं ले विषय तरीके जाने सकाय नहीं अतिरिक्त कथितम भवते उपदिष्टम भवते हमें मुझे कहना ना चाहूँ इर्देज आत्मानु निरूपण सही सके कैसे अगर नैवं त्वयात्र विज्ञेयः भावरूपो न चापि सः भावस्य प्रतिषेधो वा भावाभावविवर्जितः नमो यथा न मेघादि प्रतिषेधोऽपि नैव तत एवमात्मान विश्वं स्यात् विश्वाभावोऽपि नैव सः न एवं त्वे अत्र विज्ञेयः अत्र ही इसलिए क्या अत्र मत कर दोगा उपदेश काले इसलिए हमने हे राजन जर हूँ तुमने उपदेश करने में जो तैयार है इसलिए कि तुम्हारी ये प्रकार की मन स्थिति हो जो ये जान तुम्हें आत्मा ने घटपट रूपे जानवा माटे जो प्रयत्न करता हो तो न करो अत्र इसलिए
मत कर्तृक उपदेश काले अत्यारे जा रहा हूं आत्मा उपदेश करी हो सुतारे तमारा मन की स्थिति केवी हो जाइए हूं कशीक वस्तु ने जाणवा मांगु छू जेम घटपट वगैरह कोई विषय जाणवा मांगु ई प्रकार आत्मा ने दर्शन करवा मांगु छू तो याद निवल के ना वर्णन पर थी ई आत्मा ने जाने ई प्रकार नु जो तमारू वलण हो है ये प्रकार की वृत्ति हो ये प्रकार मन की अवस्था के प्रयोजन इरादा तो कैसे एम नहीं था એટલે આપણા મનની આખી મનનું વલણ છે બદલવાનું છે આત્માને પોતાનાથી અન્ય કશું છે એ રીતે નહીં પણ મારું પોતાનું સ્વરૂપ છે એ પ્રકારે જાણવાનું છે એવા એટલે આપ ન વિજ્ઞેય હે આ પ્રકારે જાણી શકાય એવું વિધિ મુખે નહીં ન વિજ્ઞેય હે આવો છે આવો છે આવો છે એવું તો કોના વિશે કહી શકાય જગતના પદાર્થો વિશે કહી શકાય જે વાણી અને મનને ગમ્ય હોય એવા પદાર્થો કહી શકાય કે આવો ગોળો છે સાંકડું મોઢું છે મોટું પેટ છે વગેરે પણ એ પ્રકારે વિધિ મુખે નહીં ન વિજ્ઞેય હે તેસુ કિંતુ અતદ વ્યાવૃત્યા બોધ્ય અતદ વ્યાવૃત્યા અતદ જે તત નથી એની વ્યાવૃત્તિ છે એટલે કે અસ્થૂળ આત્મા સ્થૂળ નથી માટે સ્થૂળપણાની વ્યાવૃત્તિ એટલે કે સ્થૂળપણા નિષેધ દ્વારા અસ્થૂળ આત્માને સ્થૂળ માનવામાં આવે છે માટે કયું અસ્થૂળ અસ્થુલ અનણુ અહસ્વ દીર્ઘ આત્માને લાંબો ટૂંકો વગેરે માનવામાં આવે છે માટે ત્યાં એનો એ બધા ધર્મ નિષેધ કરવામાં આવે છે અતદ વ્યાવૃત્યાય ચકિદમવિધત્તે શ્રુતિરપી સ કસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય કસ્ય વિષય એને કોણ વિષય કરી શકે એના માટે એ જે નથી એના એના નિષેધ દ્વારા આત્મા જે નથી પણ જેના વિષયમાં ખોટા ખ્યાલ સમાવે છે એવા ખોટા ખ્યાલના નિષેધ આત્માનો કોઈ નિષેધ નથી આત્મા વિશેના ખ્યાલોનો નિષેધ કરવામાં આવે છે એ જ છે આપણી તકલીફ આપણે સતત આત્માથી સભાન છીએ કારણ કે મારું સ્વરૂપ જ છે ચૈતન્ય છે સ્વપ્રકાશ છે અને માટે સદા સભાન છીએ અને જેની સભાન હોઈએ એના વિશે આપણો ભ્રમ હોઈ શકે રજ્જુની સભાનતા થાય પણ રજ્જુ પણ ઓળખવા ન આવે તો સર્પનો ભ્રમ જન્મે અંધારમાં રજ્જુ દેખાયું જ ન હોત તો એ ભ્રમનો સવાલ નથી આત્મા સતત અનુભવનો વિષય છે અને એટલા માટે અનેક પ્રકારના અધ્યારોપની સંભાવના છે તેથી અધ્યારોપ દૂર કરવાના છે તેથી અતદ વ્યાવૃત્યા જે અધ્યારોપ અંશે છે એની વ્યાવૃત્તિ દ્વારા આત્મા જે નથી પછી નદ્યનો આરોપ જેના આત્મા પાસે જેનો આરોપ કરવામાં આવશે એની વ્યાવૃત્તિ દ્વારા એને દૂર કરવા દ્વારા નિષેધ દ્વારા બોધ્ય રાજન તમારે પણ જયારે ઉપદેશ થયો ત્યારે હું આ નથી હું એ પ્રકાર આત્મા આમ નથી એમ નહીં કોઈ બીજી વસ્તુ આમ નથી એમ નથી હું આમ નથી સ્થૂળ નથી સૂક્ષ્મ નથી વગેરે વગેરે આ હું નું વર્ણન થઈ રહ્યું છે તો હું પર જે અધ્યારોપ કરવામાં આવે છે એની વ્યાવૃત્તિ દ્વારા જ આત્માનો ઉપદેશ થાય એ પ્રકારે આત્માને જાણવાનો છે યથા એમ ભાવરૂપ કારણ કે જગતના જેટલા પ્રસિદ્ધ પદાર્થો છે એનો કોઈ પદાર્થ નથી જગતમાં બે પ્રકારના પદાર્થો છે એને નથી તો કે સસલું છે અને એનું શિંગડું નથી બરોબર ને બે પ્રકારના પદાર્થ છે અને નથી આ બંને એક એક કક્ષામાં આત્મા આવતો નથી એટલે અસત અને સત
भगवान क्या है कि भाई सतत सतत नाद उच्चते अथवा तो सदस्य अर्जुन बराबर ये खरो तपाम्यहमहम वर्षम निगृह्यामि सृजामि च अमृतम च मृत्युस्य सदस्य बराबर छे तो मैं सद न सद हूँ छू एम कह खरे सद न सद हूँ नहीं एम कह पर से न सत्य न सद उच्चते न सत्पण ना कहवाए असत्पण ना कहवाए असत ले छे असत ले नहीं આ બંને પ્રકારના ખ્યાલ કોના વિશે હોય શકે જે પદાર્થો આપણાથી ભિન્ન છે એના વિશે અર્થાત જે આપણી જ્ઞાનેન્દ્રિયો કે મનનો વિષય બને આપણે છે એમ કહીએ અત્યારે ટેબલ પર હાથી નથી મારા હાથમાં ઘડો નથી હાથ છે અને ઘડો નથી છે ને નથી બંને કોના વિશે કહી શકાય જેનું વર્ણન થઈ શકે જે અન્ય પદાર્થો છે भाव के अभाव अब अन्य ख्याल तो अनात्म विशेष हो सके एटले कहे भाव रूपो न चाविसह भाव अभाव विवर्जित ये तो एम भाव रूप है भावत्वेन लोके प्रसिद्ध ये पदार्थ तद्रूपो न भवति તો જગતમાં જે પદાર્થો છે એ પ્રકારે જાણીતા છે ઘડો છે વસ્ત્ર છે ટેબલ છે ખુરશી છે આપણે છે છે એ પ્રકારે જે પદાર્થો જાણીતા છે એમનો આત્મા એક નથી અર્થાત આત્મા એવું નથી જેને છે એમ કહી શકાય તો પછી નથી એમ કહેવાય તો કે નહીં કહેશે કે ભાવસ્થે પ્રતિષેધો નથી જેને આપણે કહીએ છીએ કે ઘડો નથી વસ્ત્ર નથી વગેરે વગેરે શિંગડું નથી સસરાનું શિંગડું નથી પણ ક્યાંક તો શિંગડું છે ખરું આપણે શિંગડું નથી ક્યારે કહી શકીએ મારા માથા પર શિંગડા દેખાય હવે શિંગડા શું છે તમને ખબર તો જ કોણ કે નથી દેખાતા શિંગડું શું છે ખબર જ ના હોય તો નથી દેખાતા એમ કેમ કહેવાય એટલે ટૂંકમાં શિંગડું આપણા મનમાં આવે અને પછી એનો નિષેધ થાય તો ભાવ અને અભાવ ભાવ એટલે હવાપણું જેમાં છે જેનું શબ્દોથી વર્ણન થઈ શકે અને ન હવાપણું પણ શબ્દોથી વર્ણનનો જ વિષય છે કે ભાઈ શિંગડું નથી ઘડો નથી વગેરે તેથી ભાવસ્ય પ્રતિષેધો વા હવાપણાનો પ્રતિષેધ છે એ હવાપણું એમ પણ નથી કે ન હવાપણું એમ પણ નથી ભાવાભાવ વિવર્જિત ભાવસ્ય પ્રતિષેધાત્મક અભાવરૂપ બી ન ભવતી એટલે શુદ્ધ અભાવ કોને કહ્યું અહીંયા આગળ કોઈ ભાવનો પ્રતિષેધ થાય ઘડો નથી એ ઘડાનો ભાવ કહ્યો એટલે શું જે ઘડો વિદ્યમાન અસ્તિત્વ ધરાવનારો કે વિદ્યમાન ઘડો છે એનો નિષેધ થયો એ પ્રકારે આત્મા નિષેધ કરવા યોગ્ય નથી કે કોઈ ભાવરૂપ ન હોવાના કારણે ભાવનો નિષેધ પણ શક્ય નથી પ્રતિષેધાત્મક અભાવરૂપ વિનાસ્તી એનો પ્રતિષેધ થઈ શકે એનો અભાવ પણ નથી ભાવાભાવ યત ભાવત્વ અભાવત્વાભ્યામ વિવર્જિત એવું કેમ નહીં કારણ કે ભાવત્વ હોવાપણું અભાવત્વ ન હોવાપણું હોવાપણું ન હોવાપણું બંનેથી એ ભિન્ન છે એટલે કે હોવાપણું ન હોવાપણું બંનેનો પ્રકાશક છે ભિન્ન છે એટલે બંનેનો પ્રકાશક છે તું કોઈ જેના પ્રકાશમાં જે ચૈતન્યના કે જ્ઞાનના પ્રકાશમાં આપણે જાણીએ છીએ કે ઘડો છે જેના પ્રકાશમાં જાણીએ છીએ કે અહીંયા હાથી નથી તો ભાવ અને ભાવ બંધનો પ્રકાશક છે
आत्मा स्वयं भाव रूप के भाव रूप में बंधन प्रकाशक से। नभो यथा न मेघादि, अहीं दृष्टांत आपे छे आकाश में जेवी रीते वादळ होय, तो वादळ तो आपणी दृष्टिनो विषय छे, ई वादळ द्वारा आकाश में उपदेश थई शके खरो तो के ना? આ મેઘ વાદળ નથી એમ તમે કહો તો મેઘો યથા નભો યથા ને મેઘાદિ, આ વાદળ મેઘનું ન હોવું કે મેઘ નથી, આ વાદળ મેઘ નથી એમ એનું વર્ણન ના થાય તો મેઘ છે એમ કે આ મેઘ વાદળ છે એમ ના કહેવાય, પ્રતિષેધો બી કે વાદળ મેઘ નથી એમ પણ ના કહેવાય, જેવી રીતે નહીં મેઘ વાદળ નથી તો જેવી રીતે મેઘ આપણે આકાશ વિશે આકાશ વિશે એમ પણ ના કહેવાય કે આ વાદળ આકાશ છે કે આકાશ વાદળ નથી એમ એ ના કહેવાય, આકાશ છે વાદળ હોવા ન હોવા બંનેથી પાર છે દ્રષ્ટાંત આપે, કારણ કે આ મેઘ ને આકાશ સાથે કોઈ સંબંધ જ નથી, એમાં આકાશમાં કોઈ મેઘ પણ છે નહીં કે મેઘ ન હોવાપણું પણ નથી, મેઘપણું કે અમેઘપણું આ બંનેથી આકાશ રહી દેશે, એવમ આત્મા વિશ્વમ સ્યાત વિશ્વ અભાવ અપિ નૈવ સહ, તેવી રીતે આત્મા જગત પણ આત્મા નથી, જગતનો અભાવ પણ આત્મા નથી, જગતના ભાવ અને અભાવ બંનેને પ્રકાશિત કરનાર આત્મા છે, જેમ જાગૃતમાં ભાવ છે સ્વપ્નમાં ભાવ છે એને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે, સુષુપ્ત અભાવ છે એને પ્રકાશિત કરનાર પણ ચૈતન્ય છે, મને ચૈતન્ય આવો છે અને આવો નથી, ચાલો આવો છે એમ ના કહેતો તો આવો નથી એમ તો કહો, તો કે ના આવો નથી એમ કે ઘડો નથી કે વસ્ત્ર નથી એમ પણ ના કહેવાય, કારણ કે આ પ્રકારે ભાવ અને અભાવ કે નથી કહેવાય ભાવ આવી જાય છે, ઘડો નથી એમ કહી ત્યારે જે ભાવરૂપ ઘડો એ નથી એમ કહેવાય છે, અને જે આત્મામાન છે એ આપણા સામાન્ય ખ્યાલો છે, છે એ નથી, છે એ નથી એવા સામાન્ય ખ્યાલો આપણે હંમેશા જગતના વિષયો પ્રત્યે ધરાવતા હોઈએ છીએ, અને તેથી એ રીતે આત્માનું વર્ણન કરવું શક્ય નથી, પણ નહીં તે અદૃશ્યો નહીં ગૃહે તે એ પ્રકારનું વર્ણન કરવાનું છે, ભલે पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमेवावशिष्यते, ॐ शान्ति शान्ति शान्तिः, शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः, ईश्वरो गुरुरात्मैरि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः, ॐ शान्ति शान्ति शान्तिः, हरि ओम श्री गुरुभ्यो नमः, हरि ओम।